नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ जयेश परमार अने आपनों स्वागत करूँ छूँ आजना सेशन में। मित्रों, आगना सेशन में आपणे ऋतु चक्र जे छे एनो पहलो तबक्को जेने आपणे स्त्राव्य तबक्को जे छे के ऋतु स्त्राव तबक्को त्रण थी पांच दिवस माटे चाले, तो ए तबक्का विषे आपणे चर्चा करी हती। हवे आजना सेशन में आपणे बीजो तबक्को जे छे पुटकीय तबक्का तरीके ओळखाय छे एनी शुरुआत करवाना छीए। बराबर, तो चलो शुरू करिए आजनु आ सेशन। मित्रों, अहीं केवुं छे के आजे आखी घटना चाले छे। ए घटना खरेखर जो विचारो तमे तो त्रण थी चार वस्तु तमारा जे छे एक साथे विचारवी पड़े पेरेलल। एक पिट्यूटरी ग्रंथि जे छे, पिट्यूटरी ग्रंथि एमांथी LHFSH जे छे, बराबर, एमां थतो वधारो घटाड़ो। त्यारबाद अंडपिंड जे छे એમાંથી મુક્ત થતા અંડપિંડીય અંતસ્ત્રાવો અને એની જે અસર જે છે મિત્રો, બરાબર, એના કારણે ગર્ભાશય જે છે એના સ્તરમાં જે છે એ થતો વધારો ઘટાડો, એટલે કે સ્તર જે છે એનું પુનઃસર્જન થવું અથવા તો વિઘટન થવું। તો કહેવાનો મતલબ ત્રણથી ચાર બાબત છે અને આપણે એકસાથે સિક્વન્સમાં પેરેલલ વિચારવી પડતી હોય છે ત્યારે એ વ્યવસ્થિત સમજાય છે। બરાબર, બનતો પ્રયત્ન આપણે કરીએ કે બને ત્યાં સુધી જે છે અહીંથી આપણને સરળતાથી એ સમજાઈ જાય। તો ચાલો શરૂ કરીએ આજનો બીજો તબક્કો જે છે પુટકીય તબક્કો। તો મિત્રો, ઋતુચક્ર જે છે એમાં શું કહે છે કે ભાઈ ઋતુસ્ત્રાવ તબક્કો જે છે જે ત્રણથી પાંચ દિવસ ચાલે છે એના બાદ પુટકીય તબક્કો જે છે આવે છે। પુટકીય તબક્કો પુટિકાઓ માટેનો આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક જોજો વિચાર જોઈએ આપણે શું કીધું છે આ તબક્કો જે કંઈ છે દરમિયાન, આ તબક્કા દરમિયાન અંડપિંડ જે છે એમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકા જે છે એમાં ફેરવાય છે। અગત્યનું છે પ્રશ્ન તો એક્સેપ્ટ આગળના તબક્કામાં વાત કરી હતી કે પ્રાથમિક પુટિકાઓ જે છે, બરાબર, હવે સમજો શું થાય છે આ ઋતુસ્ત્રાવ તબક્કો જે છે એમાં શું કીધું હતું કે જો અંડકોષ ફલિત ન થાય તો એનું વિઘટન થઈ જશે, એટલે કે જે છે ઋતુ આ જે સ્ત્રાવી તબક્કો જે છે સ્ત્રાવ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જશે। બરાબર, હવે એ જે છે એ બહાર નીકળી ગયો એનો મતલબ કે અહીંયા આ ઋતુસ્ત્રાવ તબક્કાની અંદર આવેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ ક્યાંક ને ક્યાંક અંડપિંડમાં કોઈ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા અને પરિપક્વ ગ્રાફિયન પુટિકા અને એમાંથી મુક્ત થઈને આવેલો હશે। તો એ જે છે જ્યારે ઋતુસ્ત્રાવ થાય છે તે પ્રાથમિક પુટિકામાંથી મુક્ત થયેલો જે ક્રમશઃ આગળ વધીને મુક્ત થયેલો અંડપિંડમાંથી જે અંડકોષ જે છે દ્વિતીય પૂર્વ, બરાબર, એ તો નાશ પામી ગયો, એનું તો ફલન થયું નહીં અને ફલન નથી થતું, બરાબર, શુક્રકોષ વડે, એટલે તો ઋતુસ્ત્રાવ તબક્કો આવે છે ત્રણથી પાંચ દિવસ। એનો મતલબ કે સ્ત્રીઓમાં કેવું હોય બે અંડપિંડ છે, બરાબર, તો ક્રમશઃ શું થાય એકમાંથી પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા જે છે તૃતીયક છે એ પરિપક્વ બને, પુખ્ત બને, ફાટે, પછી દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે અંડપિંડ જે અંડવાહિની નિવાપમાં જાય ત્યાંથી વહન પામે, બરાબર, વહન પામે અને વહન પામીને જો એનું સ્થાપન ન થાય, એનું ફલન ના થાય, એનું સ્થાપન ન થાય, બરાબર, તો એ શું થાય ઋતુસ્ત્રાવ્ય તબક્કો જે છે દરમિયાન શરીરમાંથી બહાર નીકળશે ત્રણથી પાંચ દિવસ એ પૂરું થાય। જેવું પૂરું થાય એટલે બીજી બાજુના અંડપિંડ છે એમાંથી વળી પાછી એક પ્રાથમિક પુટિકા, પુટકીય તબક્કો પાછો ચાલુ, પુટિકાઓનો વિકાસનો તબક્કો, તો બીજી પ્રાથમિક પુટિકા જે છે પ્રાથમિક પુટિકા એ વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય। એનો મતલબ પ્રાથમિક પુટિકા જ્યારે સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય ત્યારે મિત્રો એની અંદર તરફ પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ થઈ ગયો હશે, એટલે અર્ધીકરણ એક કમ્પ્લીટ હશે, સમજો ધ્યાનથી, તો જે છે વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે। હવે એની સાથે આ ક્યાં થઈ ઘટના, અંડપિંડમાં આ ઘટના જે છે ક્યાં બની, આ ઘટના અંડપિંડ, અંડપિંડમાં થઈ। હવે સાથે સાથે શું કીધું છે, સાથોસાથ ગર્ભાશય જે છે એનું અંતસ્તર જે છે એ પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે છે। જો બે ઘટના થઈ, સમજો, બે ઘટના, મેં કીધું એક અંડપિંડ જે છે એમાંથી મુક્ત થયેલું પુટિકા જે છે વિઘટન પામી ગઈ હતી ફાઇનલી ગ્રાફિન પુટિકા, હવે એ અંડકોષનું સ્થાપન ન થયું એટલે એ તો શરીરમાંથી બહાર નીકળી ગયો ત્રણથી પાંચ દિવસના ઋતુસ્ત્રાવ તબક્કા દરમિયાન।
तो बीजी बाजुना अंडपिंड जे छे मांथी प्राथमिक पुटिका जे छे ग्राफीन पुटिका सुधी पहोंचे विकसित थईने बराबर, तो एनी साथो साथ जे छे गर्भाशय जे छे गर्भाशय छे नी अंદરની દીવાલ એટલે અંતસ્તર એન્ડોમેટ્રિયમ છે મિત્રો, એ શું થાય છે તો એ પુનઃસર્જન થાય છે, એટલે કે એ જે તૂટેલું હતું એ વળી પાછું શું થાય છે કમ્પ્લીટ પુનઃસર્જન થાય છે, એટલે કમ્પ્લીટ આખું વ્યવસ્થિત બની જાય છે બરાબર, રૂજાવાની પ્રક્રિયા થાય ટૂંકમાં કહીએ તો બરાબર, તો એ હતું ને એવું ને એવું કમ્પ્લીટ બને છે, એટલે અંતસ્તર જે છે પાછું પૂર્ણ વ્યવસ્થિત બને છે. તો અહીંયા આગળ ગ્રાફીન પુટિકા કમ્પ્લીટ થઈ ગઈ બરાબર, વિકાસ પામી, અને આ બાજુ જે છે શું થયું તો કે અંતસ્તર છે પુનઃસર્જન થઈ ગયું છે, આ બે ઘટના પેરેલલ થઈ સમજો. હવે શું થયું આગળ, તો આગળ એવું કહે છે કે અંડપિંડ અને ગર્ભાશય જે છે એના આ ફેરફાર જે થયા, જો એક ફેરફાર અંડપિંડમાં શું થયો પ્રાથમિક પુટિકા વિકસિત ગ્રાફીન પુટિકામાં ફેરવાઈ, ગર્ભાશયની અંદર જે અંતસ્તર તૂટી ગયું હતું એ વળી પાછું શું થયું તો કે પુનઃ એટલે રીજનરેટ એટલે કમ્પ્લીટ જે કહેવાય કે એની અંદર રૂજાવાની પ્રક્રિયા થઈ બરાબર, એ વ્યવસ્થિત થયું. તો આ આ બેની અંદર ફેરફાર થયો છે, તો એ ફેરફાર જે છે આ ફેરફારો જોજો હવે શું કહે છે, એક છે પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ અને બીજું અંડપિંડીય અંતસ્ત્રાવ, પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય અંતસ્ત્રાવ. આ પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી LHFSH છે ને અગ્રભાગમાંથી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી બરાબર, અને અંડપિંડીય અંતસ્ત્રાવો જે છે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન છે એની વાત કરે છે, કે અંડપિંડની અંદરથી જે ફેરફાર થતા અંડ જે કહેવાય બરાબર, ગોનેડોટ્રોફિન્સ આપણે જે કહીએ તે બરાબર. તો આ બે જે છે એની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે, એટલે હાઇપોથેલેમસ જે છે હાઇપોથેલેમસ એમાંથી GNRH એટલે હાઇપોથેલેમસમાંથી પિટ્યુટરી ગ્રંથિનો સંદેશો મળે, પિટ્યુટરી ગ્રંથિ જે છે LHFSH છે એને મુક્ત કરે, એટલે પિટ્યુટરી ગ્રંથિના LHFSH જે છે એના કારણે શું થાય તો કે એ અંડપિંડ ઉપર અસર કરે, અંડપિંડના અંતસ્ત્રાવો મુક્ત થાય એ ગર્ભાશય જે છે એની દિવાલ ઉપર અસર કરે, ખ્યાલ છે. આમ પેરેલલ થતી પ્રક્રિયા છે, તો બેમાં ફેરફાર થયો, તો પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય અંતસ્ત્રાવોને કારણે અંડપિંડ અને ગર્ભાશય જે છે એનો અંદર ગર્ભાશય તો બેમાં ફેરફાર થાય છે, અંડપિંડની અંદર પ્રાથમિક પુટિકા ગ્રાફિયન વિકસિત પુટિકામાં ફેરવાય છે અને ગર્ભાશય છે એનું અંતસ્તર જે છે પાછું હતું ને એવું ને એવું થઈ જાય છે વ્યવસ્થિત બરાબર. હવે આગળ જોઈએ શું કહે છે, ગોનેડોટ્રોપિન્સ, ગોનેડોટ્રોપિન્સ શું કીધું છે, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલિન હોર્મોન જે છે બરાબર સ્ટિમ્યુલેટિંગ, એનો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે, પુટકીય તબક્કો છે આ બીજો બરાબર, પુટકીય તબક્કો એ દરમિયાન શું થાય છે LH અને FSH જે છે એના સ્તરમાં વધારો થાય છે બરાબર, અને તે પુટકીય વિકાસ એટલે પુટિકા વિકાસ પ્રાથમિકમાંથી જે કહી શકાય પ્રાથમિકમાંથી વિકસિત બરાબર, પ્રાથમિકમાંથી વિકસિત ગ્રાફિયન પુટિકા તો એ પુટિકાનો વિકાસ થયો, તો તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા, વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજન જે છે એના સ્ત્રાવને શું કરે છે ઉત્તેજે છે, ઇસ્ટ્રોજનના સ્ત્રાવમાં વધારો કરે છે. હવે જેમ જેમ ઇસ્ટ્રોજનના સ્ત્રાવમાં વધારો થશે ને એમ એમ અંતસ્તર જે છે ગર્ભાશયનું એ જે છે ધીમે ધીમે રુધિરવાહિની જે છે એમાં રુધિર જે છે એનો ભરાવો થતાં વળી પાછું શું થાય છે એ જાડું બનતું જાય છે બરાબર. તો આમ જે છે ફરી વખત સમજાવું છું, જરાક ધ્યાન આપો કે ઋતુસ્ત્રાવ તબક્કા બાદ પુટકીય તબક્કાની શરૂઆત થઈ જાય છે, આ પુટકીય તબક્કો જે છે દરમિયાન અંડપિંડમાંથી પ્રાથમિક પુટિકાઓ જે છે વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે બરાબર, અને એ દરમિયાન સાથોસાથ શું કીધું છે ગર્ભાશય જે છે એનું અંતસ્તર જે છે એ પાછું પુનઃસર્જન થાય. તો ફેરફાર ક્યાં આવ્યો, તો અહીંયા જે છે એક ફેરફાર ક્યાં થયો ગર્ભાશય અને એક ફેરફાર અંડપિંડ, એટલા માટે અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો જે છે એ પિટ્યુટરી અને અંડપિંડીય અંતસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર જે છે એના દ્વારા પ્રેરાય છે. ગોનેડોટ્રોપિન્સ એટલે કે LH અને FSH જે છે એનો સ્ત્રાવ જે છે એ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશયમાં વધારો થતો જોવા મળે છે, અને તે પુટકીય વિકાસ LHFSHની અસરને કારણે શું થાય પુટિકા જે છે એનો વિકાસ થાય. હવે વિકાસ થયો એટલે વિકસિત પુટિકા છે એમાંથી જે છે ઇસ્ટ્રોજન છે એનો સ્ત્રાવ થાય છે અને સ્ત્રાવમાં વધારો થાય છે.
तो मित्रों आ पुटकीय जे तबक्को जे छे ए दरमियान शुं थाय छे, तो पुटकीय तबक्का दरमियान जे छे ए चक्र जे छे एनी मध्यमां, एटले चक्रनी मध्यमां एटले शुं, तो के आश्रय 14मा दिवसे, 14मो दिवस आवे तेने मध्य कही शकाय, बराबर। तो 14मा दिवसे जे छे शुं थाय छे, एल एच अने एफ एस एच, एल एच अने एफ एस एच जे छे बंने उच्च स्तर जे छे प्राप्त करे छे, बंनेना स्तरमां प्रमाणमां वधारो थाय छे, एल एच अने एफ एस एच ना प्रमाणमां वधारो, एटले के અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી એફ એસ એચ અને એલ એચ જે છે એના સ્તરમાં વધારો થાય છે। હવે એલ એચ જે છે એનો ઝડપી સ્ત્રાવ તેને ચક્ર જે છે એના મધ્યાન એટલે કે વચ્ચેના સમય દરમિયાન, ચક્ર જે છે એના વચ્ચેના સમય દરમિયાન આ એલ એચ જે છે એનો ઝડપી સ્ત્રાવ થાય છે, એમાં વધારો થાય છે, એ શું કરે તો કે દરમિયાન તેને મહત્તમ સ્તર સુધી દૂરી જાય છે, અને એને શું કહેવાય છે, एल एच नी पराकाष्ठा तरीके ओळखवामां आवे छे। याद राखजो लगथी, एल एच पराकाष्ठा एटले शुं, तो एल एच पराकाष्ठा एटले आश्रे 14मा दिवसे एटले के चक्रनी मध्यमां एल एच जे छे नो झड़पी स्त्राव जे छे ए महत्तम स्तर सुधी दूरी जाय छे, जेने शुं कहेवाय, एल एच पराकाष्ठा तरीके ओळखवामां आवे छे। हवे शुं थाय तो एना कारणे, तो के जे एटले के आ एल एच पराकाष्ठा एटले एल एच मां वधारो थयो हते, तो जे ग्राफियन पुटिका जे छे एना तूटवानी क्रिया ने प्रेरे छे, प्राथमिक पुटिका पुटकीय तबक्का दरमियान प्राथमिक पुटिका जे छे शुं थाय छे, विकास पामीने विकसित पुटिका सुधी पहोंचे छे, तो एने आपणे ग्राफियन पुटिका कीधुं हतुं। तो ई ग्राफियन पुटिका जे छे शुं थाय, तूटवानी क्रिया ने प्रेरे, कोण, एल एच एफ एस एच ना स्तरमां थतो वधारो जे छे ए शुं करे, तो कि ग्राफियन पुटिका जे छे ने तूटवानी क्रिया ने प्रेरे छे, अने तेना कारणे અંડકોષ જે છે મુક્ત થાય છે, અંડકોષ મુક્ત થાય છે, અને અંડકોષ મુક્ત થાયને શું કહેવાય, અંડકોષ પાત તરીકે ઓળખવામાં આવે છે। હજી મિત્રો યાદ રાખજો, અંડકોષ મુક્ત થાય ત્યારે એનું દ્વિતીય અર્ધીકરણ થતું હતું નથી, એ જે છે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે મુક્ત થાય છે, બરાબર। હવે અંડકોષ પાત જે છે એ બાદ જેવું અંડકોષ પાત થાય, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ જે છે મુક્ત થઈ અને અંડવાહિની નિવાપમાં આવે, તો એ સમયગાળો સરેરાશ કેવો, તો કે મધ્ય, એટલે કે 14મો દિવસ છે ત્યાં સુધીનો કહી શકાય, બરાબર। તો એ અંડકોષ બાદ જે છે શું થાય, તો કે સ્ત્રાવી તબક્કો જે છે એ લ્યુટિલ તબક્કો આવે છે, જાય છે, સ્ત્રાવી તબક્કો લ્યુટિલ તબક્કો જે છે એ આવે છે। તો લ્યુટિલ ફેઝ જે છે એ હવે 14મા દિવસ જે છે એટલે કે અંડકોષ પાત થાય એના પછી આ તબક્કાની શરૂઆત થવાની છે, બરાબર। તો પહેલો તબક્કો જે છે કેવો છે, તો કે ઋતુસ્ત્રાવી તબક્કો છે, પહેલો ઋતુસ્ત્રાવી તબક્કો 3-5 દિવસ સુધી ચાલે। તો એનો મતલબ કે અહીંયા આ પુટકીય તબક્કો જે છે એ 14મા દિવસે એટલે કે જ્યારે અંડકોષ પાત થાય ત્યાં સુધી ચાલે, અને એના પછીનો તબક્કો જે છે કેવો, તો કે સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટિયલ ફેઝ તરીકે ઓળખાય છે, બરાબર। તો આ લ્યુટિયલ ફેઝ પહેલાં એટલે કે 14મા દિવસ સુધી અંડકોષ પાત થાય ત્યાં સુધી જે છે એ પુટકીય તબક્કો કહેવાય, જેમાં પ્રાથમિક પુટિકા વિકાસ પામે એમાંથી જે છે ઇસ્ટ્રોજનને પ્રોજેસ્ટેરોન જે છે ઇસ્ટ્રોજન બરાબર એનું સ્ત્રાવ જે છે કરશે, એ મુક્ત કરશે, બરાબર। હવે શું થાય કે આગળ આવશે ઇસ્ટ્રોજનને પ્રોજેસ્ટેરોન છે ડિટેલમાં, બરાબર, પણ એલ એચ એફ એસ એચ જે છે એના કારણે શું થાય છે, તો કે ગ્રાફિન પુટિકા ફાટી જાય છે, વિઘટન પામે, એમાંથી અંડકોષ પાત થાય છે, મુક્ત થઈ જાય છે, બરાબર। તો અહીંયા જે છે એ 3-5 દિવસ સુધી જે છે શું કીધું આપણે, તો કે ઋતુ ચક્ર જે છે, બરાબર, તો એ જે છે ઋતુસ્ત્રાવી તબક્કો કીધું છે 3-5 દિવસ। હવે એના પછીનો પુટકીય તબક્કો 6-14 દિવસ સુધી ચાલે, કે જેની અંદર એલ એચ એફ એસ એચ જે છે એમાં વધારો થાય, જેમાં એલ એચ જે છે એની પરાકાષ્ઠાએ પહોંચે, એલ એચ પરાકાષ્ઠાએ પહોંચતા જે પ્રાથમિક પુટિકા ધીમે 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 વિકસિત ગ્રાફિન પુટિકા બની ગઈ હતી, એ એલ એચના વધુ સ્ત્રાવને કારણે શું થાય, તો કે વિઘટન પામે, ફાટી જાય, 14મા દિવસે શું થાય, તો કે અંડકોષ પાત થાય છે। જેવો અંડકોષ પાત થાય તો ત્યારબાદ જે છે એટલે અહીંયા પુટકીય તબક્કો પૂરો, એના પછીનો તબક્કો આવી જાય લ્યુટિયલ તબક્કા તરીકે ઓળખાય છે, સ્ત્રાવી તબક્કો, કે જે છે એ 15-28 દિવસ જે છે કે 29 દિવસ છે ત્યાં સુધીનો ચાલતો હોય છે। મિત્રો અપેક્ષા રાખું છું કે આજનું સેશન જે છે એની અંદર આ પુટકીય તબક્કો જે છે આખો તમને ખ્યાલ આવી ગયો હશે, સમજાણો હશે। મિત્રો જે કહીએ કે પેલા ટેક્સ્ટબુક છે વાઇઝ જે છે ધીમે ધીમે જે છે આ તબક્કા ત્રણેય જે છે કમ્પ્લીટ સમજી, અને એક જે છે સેશન એવું આપણે ગોઠવશું કે જેની અંદર છેલ્લે આકૃતિ જે છે આખો ચાર્ટ જે છે દોરી અને એ પ્રમાણે તમને હું સમજાવી દઈશ, બરાબર। પણ પહેલાં જે છે સ્ટેપ બાય સ્ટેપ જે છે આપેલી માહિતી જે છે આપણને ખબર પડવી જોઈએ, તો ચાર્ટમાં કંઈક આપણને ખ્યાલ આવી શકે, બરાબર। તો અહીંયા જે છે એ
पुटकीय तबक्को कम्प्लीट अने ल्यूटियल तबक्को जे छे ल्यूटियल फेज जे छे स्त्रावी फेज जे छे बरोबर एनी शुरुआत थाय छे जे आपणे नेक्स्ट सेशन में जोवाना छे मळीए नेक्स्ट सेशन में ल्यूटियल फेज जे छे पॉइंट साथे आवजो।